પછી ડી 7 × 3 માઇનસ 19 બરાબર 2 હવે જો આ સમીકરણ કહેવાય ના કહેવાય કેમ કે આમાં પણ કોઈ અભિસરણનો અક્ષર નથી એટલે સમીકરણ નથી અને ચલ પણ નથી આમાં પછી ઈ ઈ 5 × 4 − 8 = 2x તો સમીકરણ કહેવાય કેમ કે બરાબર પણ છે ને ચલ પણ છે આ સમીકરણ છે અહીંયા ચલ કયો છે x ચલ બરાબર x અને ચિહ્ન બરાબર છે એટલે સમીકરણ કહેવાય પછી f તો x − 2 = 0 તો વિદ્યાર્થી મિત્રો આ પણ સમીકરણ કહેવાય કેમ કે એમાં પણ બરાબરનું ચિહ્ન છે ચલ પણ છે ચલ કયો x અને ચિહ્ન બરાબર માટે સમીકરણ કહેવાય હવે આપણે હજુ આગળનો દાખલો જોઈશું જી 2m < 3 ની નિશાની છે 3 તો આ સમીકરણ કહેવાય ના કહેવાય ચલ તો છે પરંતુ બરાબરની નિશાની નથી માટે સમીકરણ નથી કેમ કે બરાબર નથી માટે ખ્યાલ આવ્યો હવે જુઓ એના પછી h 2m + 1 = 11 આ સમીકરણ કહેવાય ને કેમ કે બરાબર પણ છે ચલનું ચિહ્ન પણ છે માટે સમીકરણ છે કયો ચલ છે અહીંયા n ચલ બરાબર n પછી i 7 = 11 × 5 − 12 × 4 આ સમીકરણ કહેવાય ના કહેવાય કેમ કે બરાબર તો છે પણ ચલ નથી માટે સમીકરણ નથી પછી જે 7 = 11 × 2 × p આને કહેવાય સમીકરણ કેમ કે અહીંયા p ચલ પણ છે બરાબર પણ છે માટે આ સમીકરણ છે ચલ કયો છે p છે પછી કે 20 = 5y અને સમીકરણ કહેવાય ને હા કેમ કે ચલ પણ છે બરાબર પણ છે તો સમીકરણ છે ચલ કયો છે y પછી l 3³/2 = 5 અને સમીકરણ ના કહેવાય કેમ કે બરાબર નથી સમીકરણ નથી કોનું ચિહ્ન નથી બરાબરનું ચિહ્ન નથી સમીકરણ ક્યારે કહેવાય જ્યારે ડાબી બાજુ જમણી બાજુ કેવી થવી જોઈએ સરખી ત્યારે એને સમીકરણ કહેવાય એમ z = 12 > 24 આને કહેવાય સમીકરણ ચલ તો છે પણ બરાબર નથી એટલે સમીકરણ ના કહેવાય જો અહીંયા સમીકરણ નથી કેમ કે આમાં બરાબરનું ચિહ્ન નથી હવે એમાં જુઓ 20 − 10 − 5 = 3 × 5 અહીંયા જો બરાબર તો છે પણ ચલ નથી ચલ નથી માટે સમીકરણ કહેવાય નહીં પછી ઓ જુઓ 7 − 6 = 5 અને કહેવાય સમીકરણ કેમ કે ચલ પણ છે અને બરાબરનું ચિહ્ન પણ છે ચલ બરાબર શું છે x છે બરાબર તો હવે આપણે પ્રશ્ન 2 જોઈશું પ્રશ્ન 2 જુઓ નીચેના સમીકરણ સંતોષાય છે કે નહીં તેનો જવાબ આપો એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ પહેલી રકમ છે 10y = 80 અને ચલની કિંમત શું છે y બરાબર શું લેવાનું 10 લેવાનું શું લેવાનું 10 તો અહીંયા જુઓ 10y = 80 અહીંયા y ની જગ્યાએ શું મૂકવાનું 10 મૂકવાનું 10 × 10 = 80 10 × 100 = 80 આ બે સરખા થાય છે નથી થતા એટલે અહીંયા નોટ ઇક્વલ ટુ ડાબા નોટ જબા કેમ તો બે સરખા થતા નથી એટલે સમીકરણ સંતોષાતું નથી પછી બી 10y = 80
અને ચલની કિંમત y બરાબર શું લેવાનું r. હવે અહીંયા જુઓ y ની જગ્યાએ આપણે 8 મૂકીશું 10 8 બરાબર 80 તો 10 8 80 80 બરાબર 80 તો ડાબી બાજુ જમણી બાજુ સરખી થાય છે ને તો ડાબા બરાબર જમણા એટલે કે અહીંયા સમીકરણ સંતોષ થાય છે હવે ત્રીજો ચોથો દાખલો એવું ગણાવું છું અહીંયા તો આના જેવા જ છે એટલે તમે પીડીએફમાંથી જોઈ શકી કરવાના હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.